विश्व डॉक्टर दिवस निमित्त वलसाड ना वेटरनिटी डॉक्टरों द्वारा अथक पारधी खाते रहता एक पशुपालक ने 2 वर्ष की कैंसर की गांठ थी पीड़ा दी भैंस नु ऑपरेशन करी 50 किलो की गांठ काढ़ी भैंस ने नवजीवन बख्शू हतु। वलसाड जिल्लाना अथक पारधी खाते भैंस नो तबेलो धरावता पशुपालक ने भैंस ने पेट में गांठ थी जे अंगे तेमणे वलसाडना पशुपालन विभाग ना वेटरनिटी डॉक्टर नो संपर्क कर्यो जेमा डॉक्टर हेमंत गांगुडे डॉक्टर विरेन भुआए कैंसर की गांठ थी पीड़ाता अनुभवती भैंस नो 3 कलाक सुधी ऑपरेशन करी पेट माथी 50 किलो नी गांठ काढ़ी भैंस ने नवजीवन बख्शू हतु। आम वलसाड ना वेटरनिटी डॉक्टरोए डॉक्टर डे ना दिवसे भैंस ना पेट माथी 50 किलो नु गांठ नु सफल ऑपरेशन करी अनोखी सिद्धि मेळवी हती। શું નામ આપનું? રઘુભાઈ, આ તમારે ત્યાં જે ભેંસ છે તબેલા ની અંદર શું થયેલું હતું અને કેટલા ટાઈમથી પીડા થઈ? 2 વર્ષથી પીડા થઈ દાદી ગાંઠ હતી, કતા કતા વધતું જ જોયું અંદાજિત કેટલા કિલોની ગાંઠ? તો બહુ મોટી ગાંઠ હતી, હવે હું હતો ને તમે કાઢી ગયા આપતો થઈને બહુ વાવડી મોટું થઈ ગયું હતું, નીચે ભટકાતું હતું। કેટલા કલાક ઓપરેશન ચાલ્યું? અત્યારે કેટલા 3 કલાક ચાલ્યું। મારું નામ ડૉક્ટર વિરેન મનસુખભાઈ ભુવા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર વેટનરી પોલિક્લિનિક વલસાડ। સાહેબ, આજે જે એક ભેંસને બચાવી લેવામાં આવી છે અને સૌથી મોટી ગાંઠ કાઢવામાં આવી છે, શું કહેશો? એક જાતની ટ્યુમરસ ગ્રોથ જ હતો અને કાઢવો અનિવાર્ય હતો। ટૂંકા ટાઈમમાં ખૂબ વધારે ગ્રોથ થઈ ગયો હતો, મે બી ક્વેમસ સેલ કાર્સિનોમા હશે, અને ખાસ તો એ અમે કાપી અને વેટનરી પોલિક્લિનિક ખાતે એનું વજન કરતાં 49.7 કિલોની ગાંઠ એ વજન થયો છે। એમાં પણ થોડું ફ્લુઇડ નીકળી ગયું એટલે કદાચ 50 કિલોની તો પાકી જ હતી, અને કદાચ ગુજરાતમાં આટલી મોટી ગાંઠ કદાચ જ કોઈએ રિમૂવ કરી હશે, અને એ પણ જાનવરની સેફ્ટી સાથે। હાલમાં જાનવર પણ સારું છે, એક બે દિવસમાં કદાચ એકદમ નોર્મલ થઈ જશે, એટલે અમને પણ આનંદ છે કે એક ઓપરેશન સક્સેસ રહ્યું। તમારું નામ? ડૉક્ટર હેમંતભાઈ ગાંગુડે, વેટરનરી પોલિક્લિનિક વલસાડ। હેમંતભાઈ, આજે જે ઓપરેશન કરવામાં આવ્યું છે કેટલા કલાક ચાલ્યું છે અને કઈ રીતનું આખું એનું જે ભેંસ હતી એને બચાવી લેવામાં આવ્યું? આજે આ માલિક છે, પશુ માલિક છે, એની જાફરાબાદી ભેંસ છે, એ ભેંસમાં છેલ્લા 2 વર્ષથી ગાંઠ આવતી, નાની નાની ગાંઠ હતી, પણ છેલ્લા 15 દિવસથી એ ખૂબ જ મોટી થઈ ગયેલી અને એમાં જીવડા પણ પડી ગયા હતા। તો આજે અમે 1 વાગ્યાથી, બપોરે 1 વાગ્યાથી ઓપરેશન ચાલુ કરી અને 4 વાગે 3 કલાકમાં એને પૂર્ણ કરી અને એનાથી પશુથી ગાંઠ છૂટી પાડેલી છે અને 50 કિલોની એનું વજન છે ગાંઠનું। શું લાગે છે આ જે ગાંઠ છે કેવી રીતે થાય છે અને એની શું પ્રોસેસ હોય છે અને તમારી ડૉક્ટરની ભાષામાં એને શું કહેવામાં આવે છે? એક ટ્યુમર જ હોય છે, કેન્સરની ગાંઠ જેવી થઈ ગઈ છે, ટ્યુમરમાંથી ધીમે ધીમે વધારે ટાઈમ થાય 2 વર્ષ સુધી, એટલે એ એક પ્રકારનું કેન્સર જ કહેવાય, એટલે એ મટી જાય નહીં, એને કાઢવી જ પડે, શરીરથી એને છૂટી પાડવી પડે, તો જ એ ભેંસનું પણ જાન બચે અને વધારે એનું આયુષ્યમાં થોડો વધારો થાય। ખાસ કરીને આજે ડૉક્ટર દિવસ પણ છે અને તમે ભેંસનો જીવ બચાવ્યો છે, શું કહેશો? કાંઈ નથી, અમારી તો ડ્યુટી છે, પણ સારું ફીલ થાય છે, એક પશુ મૂંગા પશુને આ પ્રમાણે સર્જરી કરીને અમે કાઢીએ, માલિક પણ ખુશ થાય અને અમને પણ આત્મસંતોષ છે અમારા કામગીરી। મારું નામ ડૉક્ટર વિરેન મનસુખભાઈ ભુવા, આસિસ્ટન્ટ ડાયરેક્ટર વેટનરી પોલિક્લિનિક વલસાડ। સાહેબ, આજે જે એક ભેંસને બચાવી લેવામાં આવી છે અને સૌથી મોટી ગાંઠ કાઢવામાં આવી છે, શું કહેશો? એક જાતની ટ્યુમરસ ગ્રોથ જ હતો અને કાઢવો અનિવાર્ય હતો, ટૂંકા ટાઈમમાં ખૂબ વધારે ગ્રોથ થઈ ગયો હતો, મે બી ક્વેમસ સેલ કાર્સિનોમા હશે, અને ખાસ તો એ અમે કાપી અને વેટનરી પોલિક્લિનિક ખાતે એનું વજન કરતાં 49.7 કિલોની ગાંઠ એ વજન થયો છે। એમાં પણ થોડું ફ્લુઇડ નીકળી ગયું એટલે કદાચ 50 કિલોની તો પાકી જ હતી, અને કદાચ ગુજરાતમાં આટલી મોટી ગાંઠ કદાચ જ કોઈએ રિમૂવ કરી હશે, અને એ પણ જાનવરની સેફ્ટી સાથે। હાલમાં જાનવર પણ સારું છે, એક બે દિવસમાં કદાચ એકદમ નોર્મલ થઈ જશે, એટલે અમને પણ આનંદ છે કે એક ઓપરેશન સક્સેસ રહ્યું। ડૉક્ટર હેમંતભાઈ ગાંગુડે, વેટરનરી પોલિક્લિનિક વલસાડ। હેમંતભાઈ, આજે જે ઓપરેશન કરવામાં આવ્યું છે કેટલા કલાક ચાલ્યું છે અને કઈ રીતનું આખું એનું જે ભેંસ હતી એને બચાવી લેવામાં આવી છે? આજે આ માલિક છે, પશુ માલિક છે, એની જાફરાબાદી ભેંસ છે, એ ભેંસમાં છેલ્લા 2 વર્ષથી ગાંઠ આવતી, નાની નાની ગાંઠ હતી, પણ છેલ્લા 15 દિવસથી એ ખૂબ જ મોટી થઈ ગયેલી અને એમાં જીવડા પણ પડી ગયા હતા। તો આજે અમે
એક વાગ્યાથી બપોરે એક વાગ્યાથી ઓપરેશન ચાલુ કરી અને ચાર વાગ્યે ત્રણ કલાકમાં એને પૂર્ણ કરી અને એનાથી પશુથી ગાંઠ છૂટી પાડેલી છે. અંદાજ 50 કિલોની એનું વજન છે ગાંઠનું. શું લાગે છે આ જે ગાંઠ છે કેવી રીતે થાય છે અને એની શું પ્રોસેસ હોય છે અને તમારી ડોક્ટરની ભાષામાં એને શું કહેવામાં આવે છે? એક ટ્યુમર જ હોય છે, કેન્સરની ગાંઠ જેવી થઈ ગઈ છે. ટ્યુમરમાંથી ધીમે ધીમે વધારે ટાઈમ થાય 2 વર્ષ સુધી, એટલે એ એક પ્રકારનું કેન્સર જ કહેવાય. એટલે એ મટી જાય નહીં, એને કાઢવી જ પડે, શરીરથી એને છૂટી પાડવી પડે, તો જ એ ભેંસનું પણ જાન બચે અને વધારે એનું આયુષ્યમાં થોડો વધારો. ખાસ કરીને આજે ડોક્ટર દિવસ પણ છે અને તમે ભેંસનો જીવ બચાવ્યો છે, શું કહેશો? કાંઈ નથી, અમારી તો ડ્યુટી છે, પણ સારું ફીલ થાય છે. એક પશુ મૂંગા પશુને આ પ્રમાણે સર્જરી કરીને અમે કાઢીએ, માલિક પણ ખુશ થાય અને અમને પણ આત્મસંતોષ છે અમારા કામગીરીથી.